हेलो फ्रेंड्स, तमारो स्वागत है मारा किचन में। आज आप बनावीशू उनाळानी गरमीओ माटे त्रण प्रकारना टेस्टी ठंडा ठंडा रायताओ। एक रायतो आमांथी तमे कदाच बनाव्यो हशे, पण बीजा जे बे रायता छे ए तमे क्यारेय नहीं बनाव्या होय, क्यारेय नहीं खाधा होय, तो आ उनाळानी गरमीओ मां रेसिपी जरूरथी ट्राय करजो। अने जो रेसिपीओ गमे तो लाइक करवानो भूलता नहीं। तो चालो बनावीए। पहेला आपणे दही, तमे घरनुं के बहारनुं गमे ते लई शको छो। मैं होममेड घरनुं दही लीधुं छे। जो तमने रेसिपी जोवे तो लास्टमां मैं दहीनी रेसिपी आपेली छे, तो लास्टमां तमे जोजो। जो तमारे घरे दही जमावुं होय तो एक किलो दही मैं लीधुं छे अहींया। અને આ રેસિપીથી તમે 3 થી 4 કપ જેટલા અલગ અલગ રાયતા બનાવી શકશો। તો આ રીતે દહીંને આપણે થોડી વાર માટે ચારણી, પાતળી ચારણી હોય એમાં કાઢી મેં 10-1 મિનિટ જેવું સાઈડમાં મૂક્યું, એટલે એમાંથી વધારાનું પાણી હોય એ નીકળી ગયું। એ પાણી મેં આપણે છાશ બનાવીએ એમાં ઉમેરી અને એની છાશ બનાવી છે। તો દહીં આવું થોડું જાડું અને ક્રીમી હશે તો રાયતા બહુ સારા એવા બનશે। તો આપણે દહીંને એકદમ સારી રીતે ફેટી લઈશું। તમે બહારનું જો પણ દહીં લાવવાના હોય તો એને પણ એકદમ પાતળી ચાયણી કે પછી તમારે પાતળું કપડું હોય એમાં થોડી વાર માટે રાખવાનું, અને પછી આ રીતે એને એકદમ સ્મૂધ વિસ્કરના મદદથી કરી લેવાનું। તો આ રીતે પહેલેથી રાયતા માટે દહીં રેડી કરી લેવાનું। દહીં બહુ ખાટું ન હોય એ તમારે ધ્યાન રાખવાનું છે। તો પહેલું આપણે રાયતું બનાવીશું, મિક્સ વેજીટેબલ રાયતું। તો બહુ જ સિમ્પલ છે। તો 2 ટેબલ સ્પૂન જેટલા ઝીણા કાપેલા ટમેટાં, 2 થી 3 ટેબલ સ્પૂન ઝીણી કાપેલી કાકડી, 2 ટેબલ સ્પૂન ઝીણી કાપેલી ડુંગળી, ધાણા જે રીતે આપણે જોવે એ રીતે, અને 1 લીલું મરચું ઝીણું કાપેલું, તીખાશ તમારા ઘરમાં જે રીતે ખવાતી હોય એ રીતે લેવાનું। તો આપણે બાઉલમાં ટમેટાં, કાકડી, ડુંગળી અને થોડા લીલા ધાણા, કાપેલું લીલું મરચું ઉમેરી દઈશું, અને એમાં આપણે મસાલાઓમાં તો એકદમ સિમ્પલ છે, 1/2 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1/4 ટીસ્પૂન જેટલું મીઠું, તમારે અહીંયા સંચળ નાખવું હોય તો મીઠું અને સંચળ એડજસ્ટ કરવાનું, 1 ટીસ્પૂન દળેલી ખાંડ, 1 ચપટી જેટલા મેં મરીનો પાવડર ઉમેર્યો છે। મિક્સ કરી દઈશું બધી સામગ્રીઓને, અને હવે આપણે એમાં ફેટેલું જે દહીં છે એ 1 કપ ઉપર થોડું, તો 1/4 કપ જેટલું દહીં લેશું। તો તમે 3 લોકોને આ રાયતું સર્વ કરી શકો છો। પુલાવ, બિરયાની સાથે આ રાયતું બહુ ટેસ્ટી એવું લાગે છે। તો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। અહીંયા ગળપણ છે એ ઓપ્શનલ છે, પણ બહુ સારો એવો ટેસ્ટ આવશે। કદાચ જો દહીં ખાટું હોય તો બેલેન્સ થઈ અને સારું એવું આપણું રાયતું તૈયાર થઈ ગયું છે। તો એકદમ સારી રીતે મિક્સ કરી સર્વિંગ બાઉલમાં રાયતાને કાઢીશું। તો આ જો એકલું રાયતું તમારે 1 કિલો દહીંથી બનાવવું હોય તો લગભગ 10 થી 12 લોકોને રાયતું થઈ રહેશે। તો આ રીતે મેં રાયતાને સર્વિંગ બાઉલમાં કાઢ્યું। ઉપરથી થોડું આપણે ધાણા અને ટમેટાથી ગાર્નિશ કરી દઈશું, થોડું લાલ મરચું પાવડર છાંટી દઈશું, એટલે એકદમ સારો એવો દેખાવ આવશે। અને આ રાયતાને તમે ઠંડુ ઠંડુ સર્વ કરો। તો આ રીતે બનાવી તમે રેફ્રિજરેટરમાં રાખવાનું, અને જ્યારે ખાવું હોય ત્યારે સર્વ કરવાનું, બહાર એને નહીં રાખવાનું, નહીંતર પાણી પણ થશે અને ખાટું પણ થઈ જશે। બીજું રાયતું આપણે બનાવીશું, એકદમ સ્પેશિયલ રાયતું છે। તો આ જેને સ્વીટ રાયતું ભાવતું હોય એવું રાયતું છે। તો બાઉલમાં આપણે 1.5 કપ જેટલું દહીં, જે 1 કિલો દહીં છે એમાંથી મેં લીધું છે, એમાં 2 ટીસ્પૂન દળેલી ખાંડ ઉમેરી ફેટી મિક્સ કરી દઈશું। ગળપણનો ટેસ્ટ વધારે જોવે તો 2 ટીસ્પૂન દળેલી ખાંડ વધારે પણ ઉમેરી શકો છો। તો એકદમ સારી રીતે મિક્સ કરી ફેટી લીધું છે। અહીંયા મેં 1/4 કપ અખરોટના ટુકડા, 1/2 કપ ઝીણું કાપેલું કેળું, થોડ મેં દ્રાક્ષ, સિઝનમાં હોય તો નાખવાની, ન નાખો તો પણ ચાલે, અને લીલા ધાણા આપણે ગાર્નિશિંગ માટે લેશું। તો દહીંમાં કેળાના ટુકડા, અખરોટના ટુકડા અને દ્રાક્ષના ટુકડા આપણે દહીંમાં ઉમેરી દઈશું, અને આ રાયતામાં કોઈ બહુ મસાલા હોતા નથી, તમારે જો નાખવું હોય તો 1/4 ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર, અને મીઠું સ્વાદ પ્રમાણે, થોડું ઓછું ઉમેરવાનું, બહુ વધારે નહીં, 1/2 ટીસ્પૂનથી પણ થોડું ઓછું મેં ઉમેર્યું છે, અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। તો આમાં તીખાશ કાંઈ હોતી નથી અને આ રાયતું આવું જ બહુ સારું એવું લાગે છે। તો તૈયાર છે, તમે કોઈ પણ પરાઠા સાથે આ રાયતું ખાવામાં બહુ સારું એવું લાગે છે। તો રાયતાને સર્વિંગ બાઉલમાં કાઢી અને સર્વ કરીશું। બિરયાની અને પુલાવ સાથે તો આ બધા રાયતા તમે ખાઈ શકો છો, પરાઠા શાક સાથે, આ ઉનાળાની ગરમીઓમાં એકલા રોટલી શાક સાથે પણ આ રાયતાઓ બહુ જ ભાવશે। તો તૈયાર છે આ રાયતું, ઉપરથી આપણે એને ગાર્નિશ કરી દઈશું દ્રાક્ષ અને અખરોટના ટુકડાથી, થોડા લીલા ધાણાથી ગાર્નિશ કરીશું, અને લાલ મરચું પાવડર થોડું તમારે છાંટવું હોય દેખાવ માટે, સજાવટ માટે, તો તમે થોડું આ રીતે છાંટી દેવાનું। તો રાયતું આપણું આ તૈયાર છે, અને ત્રીજું રાયતું
કલરફુલ રાયતું, મેરી રાયતું એને કહેવામાં આવે છે, એકદમ ટેસ્ટ એવું બને છે. તો એક પેન લેશું, એમાં એક પણ ટીપું તેલ નથી ઉમેરવાનું. આપણે અડધું ગાજર ખમણેલું અને અડધાથી ઓછું બીટ ખમણેલું થોડું થોડું ગાર્નિશિંગ માટે રાખીશું. એને નોનસ્ટિક પેન જ લેવાની છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી 2 મિનિટ જેવું આપણે એને સાતળી લઈશું. એટલે બીટરૂટ અને ગાજરમાં વધારાનું જે પાણી હોય એ ડ્રાય થઈ જશે. તો આ રીતે મિક્સ કરી હું એને થોડીવાર માટે 2 જ મિનિટ માટે સાતળી લઈશ. તો સારી રીતે સતળાઈ ગયા છે. ગેસની આંચ બંધ કરી દઈશું અને એને ઠંડુ થવા માટે થોડીવાર માટે સાઈડમાં મૂકીશું. ત્યાં સુધીમાં રાયતાની બીજી સામગ્રીઓ મિક્સ કરી લઈશું. તો બાઉલમાં આપણે બચેલું બધું જ દહીં લઈ લઈશું. એમાં આપણે બાફેલા ઉગાવેલા મઠ કે મગ જે પણ હોય થોડું હેલ્ધી અને પ્રોટીનનું પ્રમાણ આવે એટલે મેં લીધા છે. હોય તો ઉમેરવાનું, ન ઉમેરો તો પણ ચાલે. બાફેલા કાબુલી ચણા પણ ઉમેરી શકો છો. તો એ મેં ઉમેરી દીધું છે. 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1 ટીસ્પૂન દળેલી ખાંડ, 1/2 ટીસ્પૂન મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલો મરીનો પાવડર. તીખાશ તમારે જોવે તો વધારે પણ ઉમેરી શકો છો. અને એમાં આપણે ઝીણા કાપેલા લીલા ધાણા લગભગ 2 ટેબલસ્પૂન જેટલા ઉમેરી દઈશું અને સાતળેલા ગાજર અને બીટરૂટનું ખમણ ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું એટલે થોડી જ વારમાં કલર તમે જોઈ શકો છો, નેચરલી એકદમ પરફેક્ટ એવો કલર આવી ગયો છે. રાયતું આપણું તૈયાર છે. આ રાયતાને તમે રેફ્રિજરેટરમાં મૂકી ઠંડુ કરો, નહીંતર તમે ઠંડુ જો દહીં વાપરવાના હોય તો તરત જ આ રાયતાને મિક્સ કરી સર્વ કરો. ઉપરથી થોડું બીટરૂટથી ગાર્નિશ કરીશું. લીલા ધાણા આ રીતે મૂકીશું અને આપણા રાયતાઓ તૈયાર છે. તો ઉનાળાની ગરમીઓ માટે તમે આ 3 પ્રકારના મિક્સ વેજ રાયતું, બીજું બીટરૂટ કે મેરી રાયતું અને ત્રીજું આપણે અખરોટ અને કેળાનું રાયતું, આ સ્પેશિયલ રાયતું કહેવામાં આવે છે. અને આ 3 રાયતાઓ તમે પુલાવ, બિરયાની, પરાઠા કે થાળીમાં સાઈડમાં રોજ અલગ અલગ બનાવીને ખાઈ શકો એવા ટેસ્ટી છે. તો આ રાયતાઓ તમે જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ રાયતાઓની રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો આ રાયતાઓ ટ્રાય કરી મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ. દહીં મેળવવાનું છે તો એના માટે એક વાસણ લેશું. એમાં 1 ચમચી જેટલું પહેલાં પાણી ઉમેરીશું એટલે દૂધ છે એ તળિયે ચીપકે નહીં. અને આપણે આ પેનમાં 1.5 લિટર ફૂલ ફેટ દૂધ લેશું. અને મેં અહીંયા 1.5 લિટરથી થોડું ઓછું દૂધ લીધું છે. તો આપણે આ રીતે ચલાવતા રહી દૂધને એક ઉફાળો આવે ત્યાં સુધી ઉકળવા દેવાનું છે. તો દૂધમાં તમે જોઈ શકો છો એક ઉફાળો આવી ગયો છે. મીડિયમ ટુ હાઈ ફ્લેમ સાઈડ મેં આ રીતે ચલાવતા રહી દૂધને ઉકાળી લીધું છે. ગેસની આંચ બંધ કરી દઈશું અને દૂધને આપણે રૂમ ટેમ્પરેચર પર, આંગળી તમારી સહન કરી શકે એવું હલકું ગરમ રહે ત્યાં સુધી આપણે એને ઠંડુ થવા દેવાનું છે. તો રૂમ ટેમ્પરેચર પર લગભગ 30 થી 45 મિનિટ જેવું આપણે એને સાઈડમાં મૂકી દઈશું. તો જાળીવાળું વાસણ ઢાંકી અને મૂકવાનું. તો આ રીતે હવે લગભગ 30 મિનિટ જેવી થઈ ગઈ છે. આ રીતે તમે આંગળી ડૂબાડશો તો દૂધ હવે સહન થાય એવું છે. અને હવે આપણે આ રીતે દહીં લેશું 2 ટીસ્પૂન જેટલું અને એકદમ સારી રીતે ફેટી લેશું. ફેટી દહીંને આપણે દૂધમાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને ઢાંકી દહીંને જામવા માટે. તો દહીં મળશે એને લગભગ 5 થી 6 કલાક. તો અત્યારે ઉનાળાની ગરમીઓ થોડી ચાલુ થઈ ગઈ છે તો ડિપેન્ડ તમે ઠંડા ગરમ કેવા કન્ટ્રીમાં રહ્યો એ પ્રમાણે ટાઈમ લાગશે. અને દહીં એકવાર જામી જાય પછી આપણે એને 2 કલાક માટે રેફ્રિજરેટરમાં મૂકી દઈશું. તો મને દહીં જામવામાં 6 કલાક જેવું બહાર દહીં જામ્યું અને પછી 2 કલાક માટે મેં એને રેફ્રિજરેટરમાં મૂક્યું હતું એટલે આવું થીક ક્રીમી દહીં તૈયાર થઈ ગયું છે. તમે જો એબ્રોડ રહેતા હોય અને દહીં ન મળતું હોય તો તમે જે રેડીમેડ ગ્રીક યોગર્ટ આવે એ પણ લઈ શકો છો.